તાલુકાના શેરપુરા ગામના એક ખેડૂતે તેની કોઠા સિંચાઈની મદદથી જળ સંચયનો નવો માર્ગ અપનાવ્યો છે અને પોતાના ખેતરમાં 14 લાખ રૂપિયાનો ખર્ચ કરી ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે અને આ તલાવડીના માધ્યમથી વર્ષભર વરસાદી પાણીની મદદથી સિંચાઈ માટેની વ્યવસ્થા કરી છે। આ છે અણદાભાઈ જાટનું ખેતર અને આ ખેતરમાં 14 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલી ખેત તલાવડીની મુલાકાત લેવા માટે આજે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પહોંચ્યા હતા। પૂર્વ ચેરમેન પણ આ ખેત તલાવડીની મુલાકાત બાદ પ્રભાવિત થઈ ઉઠ્યા હતા। ડીસા તાલુકાના શેરપુરા ગામના પ્રાથમિક શિક્ષક અણદાભાઈ જાટે ડીસા તાલુકામાં સર્જાયેલી પાણીની અછતના લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે વરસાદી પાણીનો સદુપયોગ કરવા માટે અણદાભાઈએ તેમના ખેતરમાં 32 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવવાનો નિર્ણય કર્યો। સૌથી પહેલાં આ તલાવડીને પ્લાસ્ટિકથી કવર કરી ત્યારબાદ તેની પર ઈંટો પાથરી અને હવે તેની પર પ્લાસ્ટર કરવાની કામગીરી ચાલી રહી છે। અણદાભાઈએ તેમનામાં રહેલી કોઠાસૂજનો ઉપયોગ કરીને ઈંટો સરળતાથી તળાવડીના તળિયા સુધી પહોંચાડવા માટે દેશી ઉપાય કરીને તેમનામાં રહેલી એન્જિનિયરિંગની સમજની પણ દર્શન કરાવ્યા છે। આ ઉપરાંત 32 ફૂટ ઊંડી તળાવડીમાં કોઈ બાળક કે પશુ પડીને ડૂબાઈ ન જાય તે માટે તળાવડીની ચારે બાજુ ફેન્સિંગ પણ કર્યું છે। અણદાભાઈ જાટનું માનવું છે કે વર્તમાન સમયમાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે અને આટલે ઊંડે આવતા પાણીનો ઉપયોગ સિંચાઈ તરીકે પણ થઈ શકતો નથી। જ્યારે વરસાદી પાણી ખેતી માટે ખૂબ જ પોષણયુક્ત હોય છે અને આ તળાવડીની મદદથી આખું વર્ષ 3 સિઝનમાં સિંચાઈ થઈ શકશે અને વરસાદી પાણીથી થતી સિંચાઈ ખેતી માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। વર્ષોથી બનાસકાંઠા જિલ્લો અને ખાસ કરી અને ડીસા તાલુકા અને ડીસા દાંતીવાડા અને ધાનેરામાં પાણીની સમસ્યા રહે છે। આજે ડીસામાં 1200 ફૂટના બોર કરવા છતાં મીઠું પાણી નથી, ખારાશવાળું અને ક્ષારવાળું પાણી આવે છે અને પિયત માટે યોગ્ય નથી। ત્યારે મેં પણ વિચાર્યું કે મારા પરિવાર માટે મારે કંઈક નવું કરવું જોઈએ, એટલે મેં મોદી સાહેબના જે આહવાન કર્યું હતું આત્મનિર્ભર બનીએ એ અંતર્ગત ઘરના સભ્યો સાથે ચર્ચા કરી અને એક ખેત તલાવડી બનાવવાનું નક્કી કર્યું। મારા પોતાને 10.5 વીઘા જમીન છે, એમાં મેં 1.5 વીઘા જમીનમાં ખેત તલાવડી બનાવવાની શરૂઆત આજથી 2 મહિના પહેલાં કરી, જેની લંબાઈ પડવાની વાત કરીએ તો 110 ફૂટ લાંબી અને 110 ફૂટ જેટલી પહોળી છે અને 32 ફૂટ જેટલી ઊંડી છે। આ ખેત તલાવડી તૈયાર થઈ જવાથી મારી 10 વીઘા જમીનને હું 40 વાર એટલે કે 4 સિઝન સુધી પિયત કરી શકીશ। આ ખેત તલાવડી બનાવવાનો કુલ ખર્ચ 14 લાખ જેટલો આવશે અને આ ખેત તલાવડી હું તો બીજા ખેડૂતો મિત્રોને પણ વિનંતી કરું છું કે તમારા ખેતરમાં જો વોળો વહેતો હોય તો તમે એ વોળાને રોકી અને આવી ખેત તલાવડી બનાવો અને એમાં પાણીનો સંગ્રહ કરો તો આવનારા સમયમાં આપણે આપની આવનારી પેઢીને પાણી આપી શકીશું અને જે નીચાણવાળા ખેતરો છે જેમ કે વરણ છે, કુડા છે, જે દર વર્ષે પાણીમાં ડૂબી જતા હોય છે તો આવા ગામડાઓને આપણે ડૂબતા પણ બચાવી શકીશું અને વૃક્ષોનું પણ રક્ષણ કરી શકીશું, કારણ કે પાણીમાં વૃક્ષો પણ ધરાશાયી થઈ જતા હોય છે। એટલે દરેક ખેડૂત મિત્રને વિનંતી કે તમે તમારા ખેતરમાં આવી નાની જો મોટી શક્ય ન હોય તો નાની પણ ખેત તલાવડી બનાવો જેથી આપણે પાણીનું બચત કરી શકીશું અને આવનારી પેઢીને આપણે પાણી આપી શકીશું। જય હિંદ। આજે અણદાભાઈ જાટ દ્વારા તેમના ખેતરમાં તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીની મુલાકાત માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ પહોંચ્યા હતા। તેમના આ નિર્માણને લઈ પૂર્વ ચેરમેન પણ પ્રભાવિત થઈ ગયા હતા અને તેમની કોઠાસૂજની પ્રશંસા કરી હતી। આ ઉપરાંત સરકાર દ્વારા અણદાભાઈ જાટ નામના ખેડૂતને પ્રોત્સાહિત કરવા માટે રજૂઆત કરવાની પણ ખાતરી કરી હતી। આજે શેરપુરાના અણદાભાઈ જાટના ફાર્મ ઉપર આવવાનું થયું, સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે એમણે એક સરસ ખેત તલાવડી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે। આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર બનવાના જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરતું પોતે એક ભગીરથ કામ કર્યું છે। પોતે પ્રાથમિક શિક્ષક હોવા છતાં પોતાની 10 વીઘા જગ્યામાં 1.5 વીઘા જગ્યામાં લગભગ 14 લાખના ખર્ચે ખેત તલાવડી બનાવી રહ્યા છે અને વરસાદી પાણી કે જે આપણે મિનરલ પાણી કહી શકાય અને પાક માટે ખૂબ સારું અને ખૂબ ઉપજાઉ પાણી કહેવાય એ પાણીને રોકીને એ પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ પોતાની 10 વીઘા જગ્યા પોતે પિયત કરી શકશે એવું એમણે આયોજન કર્યું છે। આ બાબત સૂચવે છે કે આપણે આખી જિંદગી જમીનમાંથી પાણી કાઢ્યું છે પણ આપણે રિચાર્જ કરવા માટે અને સ્ટોર કરવા માટે આપણે કંઈ કર્યું નથી, ત્યારે સરકાર તો ખેત તલાવડીઓ તળાવ રિચાર્જ કરવા તળાવ પણ સરકારની સાથે સાથે સરકારના પૂરક તરીકે અણદાભાઈએ જે કામ કરવાને હું ભગીરથ પ્રયાસ કર્યો છે
હું એમના પ્રયાસને પૂર્વ ચેરમેન તરીકે પણ એમને ખૂબ સરાહના કરું છું અને બીજા ખેડૂત મિત્રોને પણ કહું છું કે આ જગ્યાની તમે મુલાકાત લો અને મારી સરકારને પણ વિનંતી છે કે આ જગ્યા આજે એમને એક થીમ પસંદ કરી છે, થીમ લોકો સુધી પહોંચે એવું સરકાર પોતે પ્રયત્ન કરે તો સાચા અર્થમાં આપણે વરસાદી પાણીનો યોગ્ય સ્ટોર કરી શકશું અને ખેડૂત જે અત્યારે પાણી વગર હેરાન છે એની સમસ્યામાંથી મોટાભાગનો આપણે નિકાલ થઈ શકે એવું મને લાગે છે. ખાસ કરીને આજે અમારા તાલુકાના પ્રમુખ લેબજીભાઈ સાથે અહીંયા આવવાનું થયું. અણદાભાઈને, એમના પરિવારને અને એમને જેને જેને એમને આ વાતની પ્રેરણા આપી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન. સરકારમાં પણ અમે આ વાત પહોંચાડવાનો અમારો પૂરતો પ્રયત્ન રહેશે કે આવી ખેત તલાવડીઓને સરકાર માન્યતા આપે અને સરકાર એમાં કંઈક મદદરૂપ થાય એવી પણ અમે અમારા તરફથી પૂરતા પ્રયત્નો કરશું.